વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં જે તે ગોકળગતિએ ખોદકામ ચાલી રહ્યું છે ત્યારે આપને દ્રશ્યોમાં બતાવી દઈશ જે કામ ચાલી રહ્યું છે તેના દ્રશ્યો તમને બતાવી દઈશ અહીંયા જે રીતે કામ ચાલે છે ગોકળગતિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે જે કામ ચાલે છે તેની હાલાકી ભોગવવી પડે છે આવતા જે નોકરિયાત વર્ગ છે તેમને કારણ કે અહીંયા એક સાઈડ બંધ કરવાથી જે ખોદકામ કરે છે તેને લઈને કામ બંધ કરેલ છે ત્યારે વાત કરીએ રસ્તામાં આવતા જતા જે છે ઓફિસના ટાઈમે અહીંયા એટલો ટ્રાફિક જામ થતો હોય છે કે લોકોને હાલાકી ભોગવવી પડે છે અને જે કોર્પોરેશનનું કામ છે તે ગોકળગતિએ ચાલી રહ્યું છે જ્યારે સ્થાનિકો છે તેનો એક અવાજ ઉઠી રહ્યો છે સ્થાનિકો દ્વારા વારંવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જણાવવા તો બી જે કામગીરી છે તે ફાસ્ટ કરવામાંથી નહીં વારંવાર સ્થાનિકો દ્વારા કોર્પોરેટરને પણ જાણ કરવામાં આવી છે પણ કોર્પોરેટરનું છે તે પેટનું પાણી પણ હલતું નથી અને એએમસીને જાણ બી નથી કરવામાં આવતી કે ફાસ્ટ કામ કરે જેથી કરીને જે તે ટ્રાફિકમાં આવતા લોકોને મુશ્કેલીઓ ના પડે અનેક જગ્યાઓ ખાડા ખોદવામાં આવી રહ્યા છે અને જે વાત કરીએ એ ખાડા એવું છે કે રોડ કાલે બને હોય ને આજે જે બીજે દિવસે છે તે જે ખાડા ખોદવામાં આવે છે તે કોર્પોરેશનને એ ખબર નથી પડતી કે કોર્પોરેશનના કામ પ્રી મોન્સૂન પ્લાન છે એ બી ક્યાંક નિષ્ફળ જઈ રહ્યા છે અને દ્રશ્યોમાં જે રીતે જોઈ શકો છો કે ખાડાની દ્રશ્ય છે એ અહીંયા રોડ નવો તાજો બનાવવામાં આવે છે રોડ બનાવે એ તરત જ બીજે ત્રીજે દિવસે છે તે કોર્પોરેશનના બીજા અધિકારીઓ સાથે મળીને જે તે ખાડો ખોદવામાં આવી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક છે રસ્તામાં મસ્ત મોટા ખાડાથી જે ટ્રાફિકની સમસ્યા છે તે વધી રહી છે આપણી પાસે જે સ્થાનિક છે સ્થાનિક સાથે વાત કરીશું મારું નામ સુરેશભાઈ છે છેલ્લા 7-8 મહિનાથી હું અહીંયા ગાડી અવર જવર કરી રહ્યો છું મારી બેબીની સ્કૂલ છે અને એટલી બધી અહીંયા ટ્રાફિકનું ઇસ્યુ છે અને તો બી છતાં કોઈ અહીંયા ગાડી કોઈ કાર્યવાહી કરતા નથી કેમ કે લોકોની જોડે ટાઈમ અત્યારે એટલો ઓછો છે અને લોકોને ભમીને જવું પડે છે અને એટલી એપ્લિકેશનો આપ્યા છતાં બી અહીંયા ગાડી કોઈ હાથ ધરતા નથી કામ કરવા માટે કોર્પોરેટર લોકો જોઈએ આ લોકો વાત કરી એ કે છે કે થઈ જશે થઈ જશે પણ અત્યાર સુધી કોઈનો ઇસ્યુ કંઈ સોલ્વ થયો નથી આવી રહ્યો મારા ધ્યાનથી તો હું દેખું ત્યાં સુધી છેલ્લા 8 મહિનાથી કામ ચાલુ જ આવી રહ્યું પણ હજુ સુધી પ્રોબ્લેમ કંઈ સોલ્વ થયો નથી આ કંઈક અહીંયા ગાડી કંઈક એક મોટો બહુ ભૂવો પડી ગયો એટલે ખાડો કહેવામાં આવે છે એક એના હિસાબે કંઈક પ્રોબ્લેમ થઈ રહ્યો હતો એટલે એ થોડું સરકારવાઈઝ થયું હતું અને આ વસ્તુ થોડું થવાથી લગભગ ઘણું બધું ઇસ્યુ આવી રહ્યો છે એમ અમારી માંગ એ જ છે કે જલ્દી જલ્દી એને રિપેર કરાવો અને જેથી પબ્લિકને અવર જવરની સમસ્યા ના થઈ શકે જે સ્થાનિકોની વાચા છે કે જે રોડ બનતા હોય છે તે પહેલા જે જો છે કોર્પોરેશન છે જે પાઇપલાઇન ચેક કરવાનું છે પાઇપલાઇન ચેક નથી કરતા અને વોર્ડના કોર્પોરેટર છે તેના દ્વારા બી એક સતર્કતા સૂચવવામાં નથી આવતી ત્યારે વાડજ વોર્ડની જો વાત કરીએ તો વાડજ વોર્ડના કોર્પોરેટરો છે તે ક્યાંક ને ક્યાંક ઊંઘતા હોય તેવું દેખાઈ રહ્યું છે જે કેમેરા પર્સન ઇતુભા સાથે દેવાંગ આચાર્ય ટ્રેન્ડિંગ ગુજરાત અમદાવાદ